ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજ ફરીથી તમારે માટે લઈને આવ્યો છું ગુજરાતી વ્યાકરણ એટલે કે વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર અથવા તો કહી શકાય કાવ્ય પંક્તિ સમજાવો. આજનો આપણો વિચાર વિસ્તાર છે જે ખૂબ સરળ અને સમજવા જેવો છે, પરંતુ યાદ રાખવાનું છે. વિચાર વિસ્તારમાં સૌથી પહેલા પ્રશ્ન લખજો જ, પછી અર્થ, ભાવાર્થ અને છેલ્લે લખવાનું છે બોધ. આ રીતે વિચાર વિસ્તાર હંમેશા લખવાનું હોય છે. હવે આજનો વિચાર વિસ્તાર ખરેખર ખૂબ જ સરસ છે, તો સમજીએ. કડવા હોય લીમડા, કડવા હોય લીમડા પણ શીતળ તેની છાંય, બાંધવ હોય અબોલડા તો એ પોતાની ભાઈ. અહીંયા સરસ મજાનું ઉદાહરણ છે કડવા લીમડાનું અને આપણા જીવનના સગા સંબંધી ભાઈ બહેનો સાથેના સંબંધનું. શું છે એનો અર્થ? લીમડો કડવો હોય પરંતુ એની છાયા હંમેશા શીતળ હોય છે. આ રીતે ભાઈ બંધુ ભલે ગમે તેવા અબોલડા હોય પણ તે છતાં તેમનો પ્રેમ હંમેશા અજોડ હોય છે. ભાવાર્થમાં કહેવા માંગે છે કે પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે પરંતુ એની છાયા શીતળ એટલે કે ઠંડી હોય છે. ઉનાળામાં જ્યારે વટે માર્ગુઓ રાહગીરો લીમડાની છાયામાં બેસે છે ત્યારે એને અદ્ભુત શીતળતાનો અનુભવ થાય છે. તેવી જ રીતે આપણા ભાઈ બંધુઓની સાથે આપણે ઘણી વખત ઝઘડો કરીને અબોલા કરી લઈએ છીએ, પરંતુ જ્યારે સંકટમાં હોઈએ છીએ ને ત્યારે એ જ ભાઈ બંધુઓ આપણને મદદમાં અચૂક દોડી આવે છે. કારણ કે તેઓ આપણે આખરે તો આપણા તો આપણા જ છે. બીજા લોકો આપણને હંમેશા દૂર જોઈ અને તમાશો જોઈને રાજી થતા હોય છે. જ્યારે ભાઈઓ અને બહેનોને આપણા દુઃખને જોઈને સહન થઈ શકતું નથી, તેની પાસે સાચી લાગણી હોવાને કારણે તરત જ તેનાથી પ્રેરાય અને આપણે મદદ કરવા માટે દોડી આવે છે. બીજું, આપણા માતા પિતા, આપણા વડીલો અને ગુરુજનો હંમેશા આપણને કડવો ઠપકો આપતા હોય છે. ભલે કડવો હોય પરંતુ ખરેખર એ કડવો ઠપકો આપણને એક શીતળતાનો અનુભવ આપતો હોય છે. મુશ્કેલીના સમયમાં સગા સંબંધી જ કામ આવે છે અને આથી જ આપણે આપણા સંબંધીઓ ભાઈ બહેનોના શબ્દો ભલે કડવા લાગતા હોય પરંતુ હંમેશા આપણા માટે એ ભલા જ સમજવા જોઈએ. જે રીતે લીમડો કડવો હોય છે પરંતુ હંમેશા ગુણકારી કાર્ય કરી આપે છે, એમ આપણું સ્વાસ્થ્ય સારું કરી આપે છે, એમ ભાઈ બંધુ પણ આપણા સારા કાર્ય કરતા જ હોય છે. આમ કડવા કારેલા પણ છે, કડવા લીમડા પણ છે, એમના ગુણ ગુણકારી છે. એના કડવા વચનોને કડવા નહીં સમજતા, ગુણકારી સમજજો. આ છે આનો બોધ. તો આજનો સરસ મજાનો વિચાર વિસ્તાર તમારા જીવનમાં ખરેખર ઉપયોગી નીવડશે. હવે મને આજ્ઞા આપો તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.